हेलो विद्यार्थीओ, આપણે ચેપ્ટરો બધા પૂરા થયા છે, પણ તે છતાંય જો તમને સવાલ જવાબ ના આવડતા હોય તો થોડા થોડા સવાલ જવાબ છે એ હું તમને કરાવડાવું છું, બરાબર? તો સમજજો, બરાબર? હવે પહેલા પાઠના બે ત્રણ સવાલ જવાબ કરાવડાવું છું. હવે કે ચૌહાણ વંશના શાસકોનો આરંભમાં કયા શાસન કરતા હતા, ક્યાં શાસન કરતા હતા એમ. તો ચૌહાણ વંશના શાસકોનો આરંભમાં ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં શાસન કરતા હતા. અણહિલ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલ પાટણની સ્થાપના ઈસવીસન 756માં સરસ્વતી નદી કિનારે વનરાજ ચાવડાએ કરી હતી. હવે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો કર્ણદેવી વાઘેલા શાસન હતો, બરાબર? હવે એમાં રાજપૂતના ગુણો, તો મધ્યયુગમાં રાજપૂતના ગુણો કેવા હતા? તો બહાદુર હતા તેઓ, રાષ્ટ્ર માટે શહીદ થવું એ ગૌરવ માનતા હતા, રણભૂમિમાં પીઠ બતાવવા પહેલાં તેઓ મૃત્યુને પસંદ કરતા હતા, એટલે કે એને કેસરિયા કરતા હતા એવું કહેવાય, બરાબર? પછી મરવું પણ ડરવું નહીં, શરણે આવે તેનું કોઈપણ ભોગે રક્ષણ કરવું, સત્ય બોલવું, સત્ય માટે લડી લેવું અને એમના ખાસ ગુણો હતા. ગાયો અને બ્રાહ્મણોના રક્ષણ માટે સદા તત્પર રહેતા, એટલે તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કહેવાતા હતા. યુદ્ધના મેદાનમાં પણ અધર્મ આચરતા નહીં. રાજપૂતાણીઓ પણ પતિ કે પુત્રને હસતો મુખે વિદાય આપતી, જરૂર પડે ત્યારે હાથમાં તલવાર લઈને રણના મેદાનમાં પણ એ નીકળી જતી હતી, બરાબર? હવે રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, તો રાજપૂત યુગમાં રાજાને મદદ કરવા માટે ખાસ મંત્રી હતા, વેપાર વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતા. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો, મુખ્ય કર જમીનને ઉપજતો છઠ્ઠો ભાગ એ જમીન પરનો કર ભાગના નામે ઓળખાતો, બંદરો અને નાકા તથા સિંચાઈ પર કર ઉઘરાવતા હતા. એ સમયે વિદેશ વેપાર માટે ગુજરાત સ્તંભ તીર્થ અને ભૃગુચ્છ કચ્છ એટલે કે ભરૂચ બંદરો તરીકે જાણીતા હતા. ગુજરાતના પટોળા અને સુતરાઉ કાપડ એ એમના ઉદ્યોગનું મોટું બંદર હતું, બરાબર? આવા થોડા સવાલ કરાયા છે. હવે બીજા પાઠના દિલ્હી સલ્તનત, બરાબર? તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલું છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું. બહમની રાજ્યની સ્થાપના હસન ગંગુ નામના અમીરે કરી હતી. પછી તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તો ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ અને ઝાંપના વગેરે નગરો વસાવ્યા હતા, બરાબર? પછી આપણે દિલ્હીની ગાદી પર રજિયા શાસનનો કરુણ અંત આવ્યો. તો કેવી રીતે? તો રજિયા સુલતાન દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક હતી. તે તેના ભાઈઓ કરતાં વધારે સક્ષમ હોવાથી તેના પિતાએ તેને રાજગાદી સોંપી હતી. તેમ છતાં એક સ્ત્રી હોવાથી અમીરોને તે ગમ્યું નહીં. અમીરોએ રજિયાને મારી નાખવા આંતરિક ખટપટ કરી અને પેતરા રચ્યા. પરિણામે તેના શાસનમાં 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી અને તેના અવસાન સાથે તેના શાસનોનો કરુણ અંત આવ્યો, બરાબર? હવે એના પછીનો ત્રીજો પાઠ છે. હા, જોવું, બરાબર? આવું. હા, તો મુઘલ સામ્રાજ્ય પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં 20 એપ્રિલના દિવસે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. અકબરના સમયમાં મહાન સંગીત ગાયકનું નામ એ તાનસેન હતું. જાગીરના ચિત્રકારોમાં એ સમયમાં મનસૂર નામનો ચિત્રકાર થઈ ગયો. એ જાગીર પોતે પણ ચિત્રકાર હતો. છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્ર શિવનેરી જિલ્લામાં કિલ્લામાં થયો હતો, બરાબર? હવે અકબર સફળ શાસક શા માટે કહેવાય છે?
તો અકબર સાહસિક, ચતુર, ખડતલ અને શાસ્ત્રોમાં પારંગત હતો. તેણે રાજનીતિ, સાહિત્ય, શિલ્પ, ધર્મ વગેરેને પ્રાધાન્ય આપી અને વહીવટ કર્યો હતો. બરાબર. અકબરે હિન્દુઓને દરબારમાં સ્થાન આપી એને જવાબદારી ભર્યા કામો સોંપ્યા હતા. રાજા ટોડર મલે ઘડેલ જમીન મહેસૂલ નીતિ અપનાવી અને બીજા કરવેરામાં પણ પ્રજાને રાહત આપી હતી. અકબરે યાત્રાવેરો અને જજિયાવેરો નાબૂદ કર્યો અને હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદરેખા મિટાવી પ્રજાનો વિશ્વાસ જીત્યો હતો. અકબર સહિષ્ણુ અને ઉદાર હતો. સિંચાઈ માટે કૂવા અને તળાવો બંધાવતો હતો. સામાજિક કુરિવાજો, બાળ લગ્ન, સતી પ્રથા દૂર કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા અને આંતરધર્મીય લગ્નને પ્રોત્સાહન આપેલું અને ધર્મ સહિષ્ણુ હતો તેથી દરબારમાં વિદ્વાનો સાથે ચર્ચા કરતો અને ઇબાદ ખાનમાં ધર્મસભા ભરી વિવિધ ધર્મની સારી બાબતો જાણવા પ્રયત્ન કરતો હતો. તેણે દિને ઇલાહી ધર્મની સ્થાપના કરી હતી. આથી અકબરને સફળ શાસક પણ કહેવામાં આવે છે. બરાબર. ચલો ઓકે.